પોરબંદરના ખારવાડ વિસ્તારમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને માતાજીની આરાધના કરી હતી. હાલ ચૈત્રી નવરાત્રી ચાલુ છે ત્યારે ભાવિકો આસ્થાભેર માતાજીની પૂજા, આરતી, વ્રત, ઉપવાસ કરી માતાજીની આરાધના કરી રહ્યા છે. ગઈકાલે કેદારેશ્વર કુંડ ખાતે ગૌર માવડીના વિસર્જન પૂર્વેની રાત્રે મોટા જાગરણ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. રાંદલ માતાજી ખારવા સમાજના આરાધ્ય દેવી છે. ખારવાડ ખાતે રાંદલ માતાજીના સ્થાનક મંદિર આવેલા છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગોર માવડીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ખારવાડમાં વિવિધ સ્થળે બાળાઓ અને બહેનો રાસ રમે છે. શરી ગરબાનું ભવ્ય આયોજન થાય છે, જેમાં માતાજીના પ્રાચીન ગરબા રમવામાં આવે છે. રાત્રિના સમયે બાળાઓ અને બહેનો પ્રાચીન ગરબા પર રાસ રમી માતાજીની આરાધના કરતા નજરે ચડે છે. મોટી સંખ્યામાં બાળાઓ અને બહેનો રાસ રમે છે અને અલૌકિક ધાર્મિક વાતાવરણ જોવા મળે છે. ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગોર માવડીનું આયોજન વર્ષોની પરંપરા આજે પણ જાળવી રાખી છે. મોટી સંખ્યામાં લોકો રાસ ગરબા જોવા આવે છે. ચૈત્રી નવરાત્રિના એક ભાગરૂપે ગણ ગોર માતાજીના સ્વરૂપને કેન્દ્રમાં રાખી ગોર માવડીની પરંપરાગત રીતે ઉજવણી થતી હોય છે. ખારવા સમાજ ગણગૌરના વ્રતની શરૂઆત ફાગણ વદ એકમથી કરે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા કુમારિકાઓ તળાવ અથવા નદીને કાંઠે લાકડાનો બાજોટ કે પાટલો લઈ જાય છે. તેઓ પવિત્ર જળથી તેને ધુએ છે. ત્યાંના કાંઠેથી ચીકણી અને કઠણ માટી લઈ 5-6 ઇંચના આકારની ગણગૌરની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ સામાન્ય રીતે સૂંઢ વગરના ગણપતિ જેવી હોય છે. આ મૂર્તિ સુકાય એટલે તેને કોડીના નેત્ર લગાડી કંકુ ચોપડે છે. ત્યારબાદ તેને ચૂંદડી ઓઢાડી બાજોઠને સૌભાગ્યવતી સ્ત્રીના માથે મૂકી ગૌરી માતાના ગીત ગાતા ગાતા ઘરમાં સ્થાપન કરે છે. તે મૂર્તિને કાને, નાકમાં અને ગળામાં સોનાના ઘરેણા પહેરાવે છે. અખંડ દીવો રાખે છે. સવાર સાંજ ધૂપ અગરબત્તી કરી સ્ત્રીઓ ગૌરી માતાના ગીતો ગાય છે. ફાગણવત 11 ના સ્ત્રીઓ ફરી તળાવ કાંઠે જઈ માટી લઈ આવે છે. વાંસની નાની બે ટોપલીઓમાં માટી રાખી જવારા વાવે છે. આ દિવસથી જ ગૌરી માતાના નોરતા શરૂ થાય છે. આ વ્રતમાં ઉપવાસ કે એકટાણા કરવા પડતા નથી. ઢોલ અને શરણાઈના સૂરથી આ ઉત્સવ આખી રાત ખૂબ ઉલ્લાસ અને હર્ષથી ઉજવાય છે. ખારવા સમાજની બહેનો અને યુવતીઓએ ગોર માવડી ઉત્સવની મોટા જાગરણ બાદ શુક્રવારે પૂર્ણાહુતિ કરી હતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ચૈત્રી નવરાત્રી દરમિયાન સમગ્ર વિસ્તાર માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે અને સમગ્ર ખારવાડમાં આ પાવન તહેવાર દરમિયાન અનેરો માહોલ જોવા મળે છે. ખારવા સમાજ ઉપપ્રમુખ અશ્વિન ભીખુભાઈ જુંગી, આ ચૈત્રી નવરાત્રી ચાલે છે. આપણે 11 થી લઈને આપણે 4 સુધી હોય, અમે 11 ચાલુ રાખીએ રાસ ગરબા અને 4 વિસર્જન હોય કેદારેશ્વર મંદિરમાં. ને અમારે બીજું કે આપણે આઈનેસ રાજા સાહેબને રાણા સાહેબ આપણે ત્યાંથી માતાજીની ચુંદરી આવે એ અમે માતાજી માટે ચડાવીએ, એ પછી જ અમે વિસર્જન કરવા કેદાર મંદિરમાં જઈએ. આ તો બહુ જૂની પરંપરા છે, જાજા વર્ષો થઈ ગયા, કેમ કે આઈનેસના સમયથી અમે ચાલ્યું આવે છે, એમને એટલે બહુ ઘણા વર્ષો થઈ જ ગયા છે. ના ના, એ બૈરાઓ જમે જ ને, ગામમાંથી અન્ય સમાજના બૈરાઓ પણ રાસ રમવા આવે છે.
ત્યારે વર્ષોથી કરવા સમાજમાં ઉજવાતી એક પરંપરા એટલે કે ગોળ ગોળ